हेलो डियर स्टूडेंट, आज मैं आपको विषय चली ज्ञान धोरण सात पाठ सोल पानी एक अमूल्य स्त्रोत। विद्यार्थी मित्रों, तमे धोरण छ में पानी विषय अभ्यास करी आव्या छो, बराबर ने? आज आपणे धोरण सात में पानी एक अमूल्य स्त्रोत एना विषय अभ्यास करीशुं। तो આ પાઠમાં આપણે શું શીખીશું એના વિશે વાત કરું તો પાણીનું મહત્વ શું છે, કેટલું પાણી ઉપલબ્ધ છે, પછી પાણીના સ્વરૂપો કયા કયા એના વિશે આપણે માહિતી મેળવવાની છે, એ ઉપરાંત અંતઃસ્ત્રવણ જળધારણ ક્ષમતા એના વિશે પણ વાત કરીશું। તો પાણી છે તો કાલ છે, જો પાણી છે તો તમારું ભવિષ્ય સુરક્ષિત છે। આવી પહેલી લાઈન આપેલી છે, તમે સેવ વોટર, પાણી બચાવો, આ ઘણા બધા સૂત્રો પણ જોયા હશો, બરાબર ને? તો કેમ આવું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? કારણ કે પાણી એક અમૂલ્ય સ્ત્રોત છે, પાણી વગર આપણું જીવન શક્ય નથી। પાણી વગર કેમ જીવન શક્ય નથી? કારણ કે આપણે સવારે ઉઠીએ તો રાત્રે સૂઈએ ત્યાં સુધી પાણી ખૂબ જરૂરી છે, પાણી ખૂબ જ જરૂરી છે। સવારે બ્રશ કરો છો, નહાઓ છો, બરાબર, જમવાનું બનાવીએ, કપડાં ધોઈએ, વાસણ ઘસીએ, પશુ હોય, ઢોર હોય, જે ગાય ભેંસ એમને માટે પણ પાણી પીવડાવીએ, આપણે અનાજ પકવવા માટે ઉદ્યોગોમાં બધી જગ્યાએ પાણીનો ઉપયોગ કરીએ છીએ, પીવા માટે પાણીનો ઉપયોગ કરીએ છીએ। જો પાણી ના હોય તો શું આપણું જીવન શક્ય છે? નથી। તો એ તમે કદાચ જાણતા હશો કે 22 માર્ચનો દિવસ વિશ્વ જળ દિવસ સ્વરૂપે ઉજવવામાં આવે છે। 22 માર્ચ વિશ્વ જળ દિવસ તમારે યાદ રાખવાનું છે। એક સ્કૂલમાં જળ દિવસ ઉજવવામાં આવ્યો, તમારી ઉંમરના બાળકો પાસે પોસ્ટર મંગાવવામાં આવે, તે દિવસે રજૂ કરવામાં આવેલ કેટલાક પોસ્ટરોને આકૃતિ 16.1 બતાવવામાં આવે। તમે જુઓ કયા કયા પોસ્ટર છે, તો સેવ એવરી ડ્રોપ ઓફ વોટર, એવરી ડ્રોપ કાઉન્ટ્સ, યુ કેન સેવ વોટર, પછી માય બેસ્ટ ફ્રેન્ડ વોટર, ઘણા બધા પોસ્ટર છે, જોઈ શકો છો તમે। તમારે યાદ રાખવાનું છે 22 માર્ચ વિશ્વ જળ દિવસ। આ પોસ્ટરો પરથી તમને કયો સંદેશો પ્રાપ્ત થાય છે તમારા અવલોકન તમારી નોટબુકમાં નોંધો કરો, તો તમને ખબર પડશે કે શું કહેવા માંગે છે। પાણીનો બચાવ કરો, પાણીને કરકસરપૂર્વક વાપરો। શું તમે ક્યારેય ઘર અથવા તમારા શાળામાં પાણીની તંગીનો અનુભવ કર્યો છે? ઘણીવાર એવું થાય કે રોજે રોજ પાણી આવતું હોય અને થોડા દિવસો પછી પાણી, એવું કહેવામાં આવે કે આ 2 દિવસ પાણી નહીં આવે, પાણીનો કાપ છે, તો તમે શું કરશો વિદ્યાર્થી મિત્રો? તમને વિચાર આવશે, ઘરમાં મમ્મીને વિચાર આવશે કે અરે 2 દિવસ પાણી વગર હું કેમ નહીં ચલાવીશ, બરાબર? તો પાણીની વ્યવસ્થા એ કરતા હોય છે, પાણીને ભરીને રાખે છે જેથી 2 દિવસ એ વાપરી શકે પાણીને। પરંતુ તમે વિચાર કર્યો કે જો પાણી જ ખૂટી જાય તો શું થાય, પાણી વગર રહી શકાય? ના। તો બધી જ વ્યક્તિઓ પાણીના સંરક્ષણ પ્રત્યેના મહત્વની તરફ ધ્યાન કેન્દ્રિત કરવા માટે જ આપણે પ્રત્યેક વર્ષે જળ દિવસની ઉજવણી કરીએ છીએ। પાણી પીવા માટે, ધોવા માટે, રસોઈ બનાવવા, યોગ્ય સફાઈ જાળવી રાખવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભલામણ કરવામાં આવેલ પાણીની ન્યૂનતમ માત્રા પ્રતિદિન 50 લિટર પ્રતિ વ્યક્તિ છે। કેટલી છે? તો 50 લિટર પ્રતિ વ્યક્તિ છે। આ માત્રા પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ લગભગ 2.5 ડોલ પાણી બરાબર છે। કેટલી ડોલ પાણી? તો 2.5 ડોલ। શું તમારા પરિવારને ઓછામાં ઓછું આટલું પાણી પ્રાપ્ત થઈ રહ્યું છે? તો હા, તમારી જાતને ભાગ્યશાળી સમજવું જોઈએ, કારણ કે આપણા દેશમાં લાખો લોકોને પર્યાપ્ત પાણી નથી મળી રહ્યું। તમારા મિત્રો તથા તેઓના પરિવારોને પાણીની પ્રાપ્તિ માટે સ્થિતિ કેવી છે, બરાબર, તો એ તમારે ચર્ચા કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે પરિવારો, આપણે જાણીએ છીએ કે પાણી ના મળે તો શું થાય,
तो આપણે ભાગ્યશાળી છીએ કે આપણે એવા વિસ્તારમાં રહીએ છીએ જ્યાં આપણને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે છે. કેટલાક સ્થાને પાણીની અત્યંત તંગી છે. ગુજરાત, રાજસ્થાન એના ઘણા જિલ્લાઓ, ઘણા ગામડાઓ એવા છે કે જ્યાં પૂરતા પ્રમાણમાં પાણી જ નથી. નળમાં પીવાનું પાણી ન આવવું, પાણી ભરવા માટે લાંબી લાઈનો લાગવી, લડાઈ ઝઘડા, પાણીની માંગ માટે ધરણા પ્રદર્શન વગેરે જેવા દ્રશ્યો વિશેષ રૂપે ઉનાળામાં જોવા મળે છે. તમે ટીવીમાં અને ન્યૂઝમાં જોતા હોવ કે કેવી રીતે મહિલાઓ છે પાણીના માટલા ફોડતી હોય છે કે પાણી નથી મળતું, લાંબી લાંબી લાઈનોમાં ઊભી રહેતી હોય છે. અને ઘણા ગામડાઓમાં તો એવું છે કે 5-5 કિલોમીટર સુધી ચાલીને પાણી ભરવા જવું પડતું હોય છે. તો એ શું દર્શાવે છે કે પાણીની અછત છે. હવે જુઓ, આ કેટલાક સમાચાર પત્રોનું કટિંગ આ સ્થિતિ તરફ ઇશારો કરે કે શું એ સાચું નથી, આપણે વધારે પડતી તંગીનો સામનો કરી રહ્યા છીએ. જુઓ આપેલું છે સમાચાર પત્ર, પાછળ પાણી માટે લાંબી લાઈનનું દર્શાવ્યું છે ચિત્ર, કે સમાચાર પત્રો તથા પત્રિકાઓમાંથી પાણીની તંગી સંબંધિત સમાચાર લેખો અને ચિત્રની કટિંગ એકત્રિત કરો, તમારી સ્ક્રેપબુકમાં ચોંટાડો, તેના વિશે તમારા મિત્રો સાથે ચર્ચા કરો. તમે ન્યૂઝ પેપર છે સમાચારમાં અને એમાં જોતા હોવ, ટીવીમાં પણ જોતા હોવ છો કે ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી નથી મળતું હતું તો એ સરકાર પ્રત્યે વિરોધ દર્શાવે છે, બરાબર, આંદોલનો કરે છે. વ્યક્તિઓ દ્વારા સામનો કરવામાં આવતી કેટલીક સમસ્યાઓની યાદી બનાવો, વર્ગમાં તેની ચર્ચા કરો. પાણીની તંગી સમગ્ર વિશ્વ માટે એક ચિંતાનો વિષય છે. એવું અનુમાન છે કે હવેથી કેટલાક વર્ષોમાં વિશ્વના 1/3 વધારે માણસોને પાણીની તંગીનો સામનો કરવો પડશે. કે ખાલી ગુજરાત કે ભારત માટે પાણીની તંગીનો પ્રશ્ન નથી, આખા દેશ માટે પાણીની તંગીનો પ્રશ્ન છે. વર્ષ 2013ને આંતરરાષ્ટ્રીય મીઠા પાણી તરીકેનું વર્ષ ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થી મિત્રો, વર્ષ 2003 છે એને આંતરરાષ્ટ્રીય મીઠા પાણી તરીકે, ફ્રેશ વોટરનું વર્ષ તરીકે ઉજવણી કરી છે, જેથી લોકોના પ્રાકૃતિક સંસાધનની સતત ઘટતી જતી ઉપલબ્ધતા વિશે જાગૃત કરી શકાય. પાણીની તંગીના વિષયમાં ચર્ચા કરતા પહેલાં આપણે જાણવું કે પૃથ્વી પર કેટલું પાણી ઉપલબ્ધ છે. એમ પાણી ઘણું બધું ઉપલબ્ધ છે, પરંતુ એ પાણી પીવા લાયક નથી. જેટલું પીવા લાયક છે ઘણું ઓછું છે, અને ખારું પાણી કેવું છે વધારે. તો કેટલું પાણી વધારે ઉપલબ્ધ છે? અંતરિક્ષ પરથી લેવામાં આવેલ પૃથ્વીના ચિત્રને જુઓ, તે ભૂરી કેમ દેખાય છે? ચોક્કસ તમે અનુમાન લગાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે પૃથ્વીની સપાટી પર લગભગ 71% ભાગ પાણીથી રોકાયેલો છે. કેટલો ભાગ? તો આપણે જોઈએ, કેટલા ટકા ભાગ? વિદ્યાર્થી મિત્રો, 71% ભાગ છે. પૃથ્વી પર ઉપસ્થિત લગભગ બધું પાણી સમુદ્રો, મહાસાગરો, નદીઓ, સરોવરો, ધ્રુવીય બરફ, ભૂમિ, અજળ વાતાવરણમાં જોવા મળે છે. હવે પૃથ્વી પર આ બધું પાણી છે ક્યાં ક્યાં જોવા મળે? તો આપણે જાણીએ, સમુદ્ર, મહાસાગર, નદી, સરોવર, ધ્રુવીય બરફ, ભૂમિય જળ, વાતાવરણમાં પણ જોવા મળે છે, પરંતુ તેમાંથી મોટા ભાગનું પાણી મનુષ્યના વપરાશ માટે યોગ્ય નથી. વપરાશ માટે ઉપલબ્ધ પાણી મીઠું પાણી છે. ઉપર દર્શાવવામાં આવેલ કેટલાક સ્ત્રોતમાંથી ઉપલબ્ધ મીઠા પાણીની સાપેક્ષે માત્રાનું અનુમાન કરવા માટે પ્રવૃત્તિ કરો. તો જુઓ, ચરણ મધ્યમ કદની ડોલ લઈને તેને પાણીથી ભરો. તેમાં લગભગ 20 લિટર પાણીનો સમાવેશ કરો. ત્યાં ડોલ આપી છે એ આખું ભરી દેવાનું, એમાં 20 લિટર જેટલી પાણીનો સમાવેશ કરો. હવે માની લો કે આ બકેટ જેટલું પાણી પૃથ્વી પર રહેલ કુલ પાણી છે.
એટલે કે આ બકેટમાં જે પાણી રહેલું છે વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી પરનું કુલ પાણી સમજવાનું છે. હવે એમાંથી 5 ml ક્ષમતાવાળી ચમચી લો અને બકેટમાંથી 100 ચમચી પાણી ટમ્બલરમાં ભરો. એ બકેટમાંથી જે પાણી ટમ્બલરમાં લીધું એ ટમ્બલરનું પાણી મીઠા જળનું પાણી છે કે એટલું જ પાણી આપણી પાસે મીઠું જળ છે. હવે ટમ્બલરમાંથી 30 ચમચી પાણી કાચના પ્યાલામાં ભરો. હવે ફક્ત 30 ચમચી પાણી એ આપણને ભૂમિય જળ સ્વરૂપે થતું વપરાશ માટેનું પાણી અને 1/4 ચમચી જે પાણી છે આ વિશ્વના બધા જ સરોવરો નદીઓ ઉપસ્થિત કુલ મીઠા પાણીની માત્રાને પ્રદર્શિત કરે. તો તમે વિચારી શકો કે કેટલું પાણી ઓછું છે અને આપણે એનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. બકેટમાં વધેલું પાણી સમુદ્રો મહાસાગરોમાં ઉપસ્થિત ખારું પાણી છે. આંશિક રૂપે તે ભૂમિય જળ સ્વરૂપે જોવા મળે. આ પાણી માનવ વપરાશ માટે ઉચિત નથી. સ્નાન કરવા માટે ટમ્બલરમાં વધેલ પાણી હિમકૃત સ્વરૂપ ભૂમિય બરફ અને પર્વતોની સ્થાયી બરફ સ્વરૂપે જોવા મળે છે. આ પાણી પણ આપણને સરળતાથી ઉપલબ્ધ નથી વિદ્યાર્થી મિત્રો. તો આપણા માટે ઉપયોગમાં લેવા પાણીની માત્રા કેવી છે? ખૂબ જ ઓછી છે. હવે જુઓ પાણીની કુલ માત્રાના મીઠા જળની માત્રા અહીંયા આપેલું છે. પૃથ્વી પર પ્રાપ્ત પાણી કુલ માત્રાના 0.006% છે. હવે તમને ખબર પડી હશે કે પાણી કેટલું અગત્યનું છે. હવે આગળ જોઈએ પાણીના સ્વરૂપો. વિદ્યાર્થી મિત્રો, પાણીના સ્વરૂપો કયા કયા છે? શું તમને ભય છે કે કોઈ સમય ઉપયોગમાં લેવાતું વધુ પાણી સમાપ્ત થઈ જશે? તમે જાણો છો કે વિવિધ કુદરતી પ્રક્રિયાઓ દ્વારા પૃથ્વી પર પાણીની માત્રા કરોડો વર્ષોથી જળવાઈ રહી છે. આ બધી પ્રક્રિયા જળચક્રનું નિર્માણ કરે. તમે ધોરણ 7માં જળચક્રના વિષયમાં અભ્યાસ, ધોરણ 6માં જળચક્રના વિષયમાં અભ્યાસ કર્યો છે. તમારા પોતાના વિચારોને લખો કે તમે જળચક્ર વિશે શું જાણો છો. તમે જાણો છો કે જળચક્ર દ્વારા પરિવહન પામતું પાણી 3 સ્વરૂપો જેવા કે ઘન, પ્રવાહી અને વાયુમાંથી કોઈ પણ 1 સ્વરૂપમાં પૃથ્વી પર ક્યાંક જોવા મળે છે. તો પાણીના સ્વરૂપો કયા કયા છે વિદ્યાર્થી મિત્રો? ઘન, પ્રવાહી, વાયુ, બરાબર 3 સ્વરૂપો છે. ઘન સ્વરૂપમાં પાણી બરફ સ્વરૂપે ધ્રુવો પર, બરફથી ઢંકાયેલા પર્વતો અને હિમ નદીઓમાં જોવા મળે. હવે એવું પૂછે કે ઘન સ્વરૂપે પાણી ક્યાં ક્યાં જોવા મળે છે? તો બરફ સ્વરૂપે તમને ખબર પડે. પછી જે હિમ પ્રદેશો છે, બરાબર, બરફવાળા પ્રદેશો અને હિમ નદીઓમાં જોવા મળે. પ્રવાહી સ્વરૂપમાં પાણી છે એ મહાસાગર, ઝરણા, નદી અને ભૂતલમાં જોવા મળે છે. ક્યાં જોવા મળશે? તો મહાસાગર, ઝરણાઓ, નદી અને ભૂતલમાં. વાયુ સ્વરૂપમાં પાણી આપણી આસપાસના વાતાવરણમાં પાણીની વરાળ સ્વરૂપે હોય છે. આપણી આસપાસ જે વાતાવરણ છે એમાં વાયુ વરાળ સ્વરૂપે પાણી જોવા મળે છે. પાણી તેના 3 સ્વરૂપમાં સતત ચક્રીય પરિવર્તન પામતું રહે જેના દ્વારા
पृथ्वी पर पानी कुल जत्थो अचल रहे छे। एटले के आपणे जाणीए धोरण 6 मां जलचक्र विषे अभ्यास करीने आवे के पृथ्वी पर पानी छे बाष्प स्वरूपे वातावरण में जाए प्रक्रिया ने कहेवाय बाष्पीभवन, त्यारबाद ऊपर जाए वराळ ठंडी पड़े ए प्रक्रिया ने कहेवाय घनीभवन, एमांथी नाना नाना जड़ कणिकाओ बने, जड़ कणिकाओ भेगी मळी वादळ बनावे, वादळमांथी वरसाद स्वरूपे पृथ्वी पर पानी पाछू आवे अने पर्वत द्वारा झरणाओ द्वारा वहीने महासागरो नदीमां भळी जाय અને આખી પ્રક્રિયા ચાલતી રહે તો એટલે વિશ્વનો પાણીનો જથ્થો જે પૃથ્વી દ્વારા એ કુલ જથ્થો અચળ રહે છે। હવે જો તમે પ્રવૃત્તિ 16.3 આપી છે કે જળચક્ર સાથે સંકળાયેલ પ્રક્રિયાને સંખ્યાઓ દ્વારા ચિહ્નિત કરવામાં આવે છે। આ સંખ્યાની મદદથી અસ્તવ્યસ્ત શબ્દો લખેલા છે એને આપણે ગોઠવવાનું છે સાચે એમાં। તમે ગુજરાતીમાં આવું કરતા હોય કે આડા આવડા શબ્દો આપેલા હોય અક્ષર એને આપણે ગોઠવીએ પછી સાચો શબ્દ બનાવીએ, તો જુઓ પહેલું કયું છે ભૂમિયા જળ, બરાબર હવે વાત કરીએ બાષ્પીભવન, ત્રીજું છે સંઘનન, ચોથું છે વાદળ, પાંચમું છે ઉત્સ્વેદન, છઠ્ઠું છે અંતઃસ્ત્રવણ, સાતમું છે અવક્ષેપન। તો પ્રાપ્યતાની વ્યવસ્થા હોય છે એટલે કે મોટાભાગના શહેરો નળોમાં નગરોમાં પોતાની નળ જળ પ્રાપ્યતાની વ્યવસ્થા હોય છે નળ દ્વારા, પછી જે નાગરિક સમૂહો દ્વારા સંખ્યા સંચાલિત હોય, પાણીને આજુબાજુના સરોવર નદી તળાવ કુવામાંથી લાવવામાં આવે, એક સંચાલન હોય છે। આપણે જાણીએ કે આપણે શહેરમાં રહીએ છીએ તો આપણે પાણીની ટાંકી હોય, એમાંથી પાઇપલાઇન હોય, પાઇપલાઇન દ્વારા શું કરવામાં આવે તો વિવિધ જગ્યાએ પાણી પહોંચાડવામાં આવે, પાણીને નદી તળાવ કૂવામાંથી લાવવામાં આવે, જરૂરી જગ્યાએ પાણીની પૂર્તિ માટે પાઇપ દ્વારા લાભ કરવામાં આવે છે। સામાન્ય રીતે ગામડાઓ હોય ત્યાં પાણીની પૂર્તિ આવી રીતે થતી નથી, ત્યાં લોકો પોતાના ઉપયોગ માટે પાણીને સીધા સ્ત્રોતો પરથી જ પ્રાપ્ત કરે છે। મુખ્યત્વે મહિલાઓ અને બાળકોને પાણી મેળવવા માટે તેના સ્ત્રોત સુધી કિલોમીટર સુધી દૂર ચાલીને જવું પડે છે। વિદ્યાર્થી મિત્રો, એ મહિલાઓ છે અને એ બધા ક્યાં દૂર દૂર કિલોમીટર સુધી ચાલીને જાય છે, બાળકો માટે ખૂબ પીડાદાયક છે। આવા બાળકો નિયમિત રીતે શાળાએ જઈ શકતા નથી કારણ કે તેઓને સ્ત્રોત પરથી પાણી લાવવામાં ખૂબ સમય નીકળી જાય। વિદ્યાર્થી મિત્રો, તે દૂર દૂર ચાલીને શાળાએ નથી જઈ શકતા કારણ કે પાણી લાવવામાં એમને ખૂબ સમય લાગે એટલે એ ભણવા નથી જતા। તો આપણે જનસંખ્યાનો એક મોટો ભાગ પોતાના ઉપયોગ માટે પાણી કૂવાઓ બોર હેન્ડપંપ વગેરેમાંથી પ્રાપ્ત કરે છે, તો એ જે પાણી છે બોર કૂવા હેન્ડપંપ એ કેવી રીતે ત્યાં પાણી મેળવવામાં આવે તો એના વિશે આપણે વાત કરીએ। જળચક્ર વિશે તો તમે શીખ્યા, જળચક્રની આકૃતિ નાના ધોરણમાં આપે છે, છઠ્ઠા ધોરણમાં મેં તમને દોરાવી પણ હતી તો તમારે એ તૈયાર પણ કરવાની છે, તો હું ફરીથી તમને દોરાવી દઉં અને સમજૂતી આપી દઉં જેથી તમને આઈડિયા આવે। પછી આપણે શીખીશું પાણી એક મહત્વપૂર્ણ સ્ત્રોત, પહેલાં જળચક્ર વિશે બરાબર આપણા પર્વત રેડી, અહીંયા નામ આપીશું પર્વત, બંને પર્વત છે, પછી અહીંયા તમારે શું દર્શાવવાનું વાદળ અને વાદળમાંથી વરસાદ દર્શાવવાનો,
वनस्पति दरिया पानी बाष्प स्वरूप आकाश में जाए ठंडी पड़े ऊपर वातावरण ठंड तापमान घनीभवन संघनन त्यारबाद बन जाए बराबर जल कणिकाओ द्वारा वादळों माथी वरसाद स्वरूपे पानी धरती पर आवे छे फरी पाछू क्या जाए छे झरणाओ द्वारा पर्वतों द्वारा दरियामां जाए छे तो आखी प्रक्रिया छे तेने कहेवाय जळचक्र तमारे नाम निर्देशनवाळी आकृति तैयार करवानी व्यवस्थित रीते दोरवानी छे त्रण मार्क्समां पूछाती होय छे कोईपण आकृति होय तैयार करवानी पेन्सिलथी दोरवानी होय छे दर वखते सूचना आपती होउं छुं तो आपणे आगलीमां आटले સુધી રાખીશું તમે जल चक्र विषय तैयार करजो पानी ना स्वरूपो पछी पानी कया कया स्वरूपे केवी रीते जोवा मळे केटलू पानी उपलब्ध छे केटला टका पानी छे अने पानी नुं महत्व शुं छे आटला पॉइंट तमारे तैयार करवाना छे पाठ्यपुस्तकमांथी पाठनुं वाचन करता रहेजो थैंक यू।